चलो अहीं आपणे आपणुं जे प्रकरण अर्धुं रही गयुं छे त्यांथी आगळ आपणे करीशुं आनुवंशिकता अने तेना सिद्धांतो। हवे जो आनुवंशिकता अने तेना सिद्धांतोमां आपणे मूळभूत सिद्धांत जे आप्या ते मेंडलना नियमो लई गया अने तेना पछी आगळ अन्य वैज्ञानिकोना मोर्गन वगैरेना प्रयोगो लई गया। मेंडलना नियमों त्यारे साचा छे कि ज्यारे आपेला लक्षणों माटेना जनीनों बे लक्षणों माटे विचारी तो अलग अलग रंगसूत्र पर होय, परंतु जो आपेला लक्षण माटेना जनीनों एक ज रंगसूत्र पर होय तो मेंडलनो नियम साचो ठरतो नथी। जे आपणे बे ड्रोसोफिलाना प्रयोगो परथी लई गया, क्रॉस ए अने क्रॉस बी, जेम जनीनों वच्चेनुं अंतर वधु होय एक ज रंगसूत्र पर, तेम तेमा मिश्र लक्षणों प्राप्त थवानी शक्यता घटती जाए। अहीं जो ये जे मेंडलना नियमों छे ते मेंडलना नियमों में एने लगता जे जे केटला कोयडा छे कि जनीनोनुं एक ज रंगसूत्र पर छे कि कई रीते छे ते जे शोधवानुं छे ते आपणे आ प्रकरणना अंतमां वधारना मुद्दा तरीके लईशुं। अहीं आपणे शरू करीशुं आ मेंडल ले जे आप्युं ते, बोलो मेंडले जे कई लक्षणोना प्रयोगो कर्या ए लक्षणों माटे एलेल एटले के जनीनों दर्शाव्या, जेम के ऊंचाई तो ऊंचा छोड़ अने नीचा छोड़, केपिटल टी अने स्मॉल टी, एना सिवाय पुष्पनो रंग, पुष्पनो स्थान दरेके दरेक माटे हतुं। बोलो आने शू अर्थ शू थयो के आ टी अने टी सिम्बोल वाला जनीनों मात्र ने मात्र कोना माटे असरकारक छे तो छोड़ ऊंचा बनशे अथवा नीचा एटले प्रकारनी लंबाई माटे। बीजनो रंग आपणे जाणीए छीए, बोलो बीजनो रंग पीळो प्रभावी छे, लीलो प्रच्छन्न छे, तो कैपिटल वाय अने स्मॉल वाय। एनो अर्थ शुं थयो कि आ जे छे वाय अने वाय प्रकारना जनीनो सेना माटे जवाबदार छे, तो मात्र बीजना रंग माटे। એટલે કે એવું કહેવા માંગે છે કે એક પ્રકારનું જનીન એક લક્ષણ પર અસર કરે। ધ્યાન આપીને સમજો મેન્ડલના નિયમો શું, એક લક્ષણ પર અસર કરતા એક જોડ જનીન હોય, હવે એ જનીન એલેલ બંને પ્રભાવી હોઈ શકે, બંને પ્રચ્છન્ન હોઈ શકે અથવા વિષમયુગ્મી હોઈ શકે। બોલો આપણે લઈ ગયા કેપિટલ ટી હોય તો સમયુગ્મી પ્રભાવી ઊંચા છોડ બને, સ્મોલ ટી હોય તો સમયુગ્મી પ્રચ્છન્ન નીચા છોડ બને, કેપિટલ વાય સમયુગ્મી પ્રભાવી હોય તો બીજનો રંગ પીળો બને, સ્મોલ વાય સમયુગ્મી પ્રચ્છન્ન હોય તો બીજનો રંગ લીલો બને। એના જે કંઈ સાત લક્ષણો વગેરેનો અભ્યાસ કરી ગયા તે, ત્યારબાદ ડ્રોસોફિલાના પ્રયોગોમાં પણ કરી ગયા તેમાં પણ એવું જ છે। મારે તેમાં તફાત એવું છે કે તે જનીનો એક જ રંગસૂત્ર પર અલગ અલગ લક્ષણના ગોઠવાયેલા, પણ કોઈ એક જોડ જનીન તો એક જ લક્ષણને અસર કરે, એટલે કે એક લક્ષણ માટે એક જોડ જનીન। પરંતુ આગળ જતા એક વિશિષ્ટ પરિસ્થિતિ જોવા મળી કે એક લક્ષણ માટે એકથી વધુ જોડ જનીન, એકથી વધુ જોડ જનીન એક જ લક્ષણ માટે। ઘણા વિદ્યાર્થીઓ આમાં શું કહે છે, સર રુધિર જૂથ, ના રુધિર જૂથ આમાં ન આવે। કેમ ના આવે, એક લક્ષણ તો બોલે એક રુધિર જૂથ, કોઈ પણ એક રુધિર જૂથ તો એકથી વધુ જોડ કેમ ના આવે, એ બહુ થઈ ગયા। સમજાવી દઉં છું, આ રીતે હોય, આ પ્રમાણે હોય, આ મુજબનું હોય સમયુગ્મી પ્રભાવી બી અથવા તો વિષમયુગ્મી બી, આ સ્મોલ આઈ લખીશું, બોલો અથવા સ્મોલ આઈ અથવા તો વિષમયુગ્મી એ બી, તો ઘણા બોલે સર આવી જ ગયું ને, એક કરતાં વધુ જોડ, હા એક કરતાં વધુ જોડ છે,
પરંતુ કોઈ વ્યક્તિમાં હાજર તો એક જ જોડ હોય એને કહેવાય બહુવિકલ્પી। અહીં આપણે જે અભ્યાસ કરવાનો પ્રયત્ન કરીએ છીએ તેમાં શું છે, એક લક્ષણ એક થી વધુ જોડ જનીનો તે જ વ્યક્તિમાં હાજર। જો કોઈ વ્યક્તિનું રુધિર જૂથ બી હોય તો આ છ સંભાવનામાંથી આ બે ને આ બે માંથી પણ કોઈ આ બે માંથી ગમે તે એક જ હાજર હોય। રુધિર જૂથ બી હોય તો આ બે છે તેમાંથી છમાંથી આ બે ને બે માંથી પણ કોઈ એક જ। ઓ રુધિર જૂથ હોય તો સ્મોલ આઈ એ બી હોય તો આઈ બી ઉતરે છે ને મગજમાં। હમણાં જે લઈએ છે તેમાં શું, આના જેમ નહીં કે એક કરતા વધુ માંથી એક જ હાજર। કહેવાનો અર્થ શું છે, એક થી વધુ જોડ જનીનો એક લક્ષણ માટે પણ તું બધા જ હાજર। રુધિર જૂથમાં શું, એક લક્ષણ માટે એક થી વધુ જોડ જનીન પરંતુ એક જ હાજર। બોલો મેન્ડલ મોર્ગનના પ્રયોગોમાં શું, મેન્ડલ અને મોર્ગન માટે એક લક્ષણ એક જોડ જનીન। તો મેન્ડલ અને મોર્ગનનો તફાવત શું થયો, મેન્ડલના અનુસાર દરેક લક્ષણનું જનીન અલગ અલગ રંગસૂત્ર જોડ પર, મોર્ગન પ્રમાણે દરેક લક્ષણના જનીનો તો અલગ અલગ પરંતુ એક જ રંગસૂત્ર પર। બોલો આ બધો જે કઈ નિયમો છે તે નિયમો એકદમ સ્પષ્ટ હોવા જોઈએ। વિદ્યાર્થીઓ હમણાં 12માં મેન્ડલ અને આ બધા આવે છે, સર એ વખતે સમજણ પડતી હતી હવે ગૂંચવાળો થાય છે, ત્યારે હું કહું છું તે વખતે પણ તમને સમજણ નહોતી પડતી, તમે માત્ર ગોખવા તરફ ધ્યાન આપ્યું હતું એમ કે આ તો આવડી જાય, એવું નથી, એમસીક્યુમાં ગોચાળો વળી જાય છે તો બધા કહે છે સર હવે નથી આવડતું। સમજો મેન્ડલ અને મોર્ગન આ બંને આ જ વસ્તુ સમજાવે છે, તો પછી પ્રશ્ન આવે કે સર મેન્ડલ અને મોર્ગનના અનુસાર બોલો શું થયું, એક લક્ષણ માટે એક જોડ જનીન। તો અહીંયા શું, જ્યારે આપણે બે લક્ષણ લઈએ તો એ બે લક્ષણના જનીનો બે અલગ અલગ રંગસૂત્ર જોડ પર। જ્યારે મેન્ડલનો વિચાર કરીએ તો બોલો એક લક્ષણ માટે એક જનીન એટલે બે લક્ષણ માટે બે જનીનો, તો બોલો બે જોડ જનીન તો બે લક્ષણના જનીનો ક્યાં, તો તે એક જ રંગસૂત્ર પર, એક જ રંગસૂત્ર પર બંને જનીનો હાજર। અહીંયા એક લક્ષણ જોડ પર એક રંગસૂત્ર જોડ પર એક જનીન જોડ, બીજી રંગસૂત્ર જોડ પર બીજી જોડ જનીન, એટલે બે લક્ષણો બે અલગ અલગ રંગસૂત્ર થઈ ગયા। મોર્ગનમાં પણ બે લક્ષણ પરંતુ બંનેના જનીનો એક જ જોડ રંગસૂત્ર પર। આ થયું મેન્ડલ અને મોર્ગન। હવે આપણે જે સમજીએ તે એક લક્ષણ માટે એક થી વધુ જોડ જનીન પરંતુ બધા જ હાજર। જ્યારે રુધિર જૂથમાં શું હતું, તો તેમાં પણ હતું બોલો શું, એક લક્ષણ માટે એક થી વધુ જોડ જનીન પરંતુ એક જ ગમે તે જોડ હાજર। એ રુધિર જૂથ જે છે તે રુધિર જૂથમાં આપણે છ જોડ લઈ ગયા હતા, તેમાંથી બોલો ગમે તે એક જ હાજર જે તે વ્યક્તિમાં, તો તેને કીધું હતું બહુવૈકલ્પિક જનીનો। હમણાં આપણે સમજીએ છીએ તે એક લક્ષણ માટે એક થી વધુ જોડ જનીન પણ તું બધી જ જોડ હાજર, એને કહેવાય બહુજનીનિક વારસો। શું કહેવાય તેને, બહુજનીનિક વારસો। રુધિરમાં તું બહુવૈકલ્પિક જનીનો, અહીંયા જે છે તે બહુજનીનિક વારસો કહેવાય છે। એ બહુજનીનિક વારસો આપણે અહીંયાથી સમજવાનો છે, એનું ઉદાહરણ છે મનુષ્યનો ત્વચાનો રંગ। મનુષ્યનો ત્વચાનો રંગ ત્રણ જોડ જનીન છે,
प्रभावी ए ए होई सके, प्रच्छन्न ए ए होई सके, प्रभावी बी बी होई सके, स्मॉल बी प्रच्छन्न बी बी होई सके, कैपिटल सी स्मॉल सी होई सके। बोलो शू थ आ बने एक जोड़ स्वरूपे लई आ एक जोड़ क्या तो प्रभावी नहीं, एक जोड़ क्या तो प्रच्छन्न नहीं, एक जोड़ प्रच्छन्न नहीं, एक जोड़ प्रभावी। हवे बोलो शू थाय छे, तो शू थाय छे बरोबर समझो, ए मनुष्य बहुजनिक वारसो होई सके। बरोबर ध्यान आपजो, कैपिटल ए पहली जोड़, बीजी जोड़ कैपिटल बी कैपिटल सी एकदम डार्क रंग संपूर्णपणे काळा, पेला आफ्रिकन काळा लोको होई छे, संपूर्ण काळा देखाय छे, ए काळा लोकोमां आ त्रणे त्रण रंगसूत्र त्रणे त्रण जोड़ जनीन हाजर होय छे। अने जे एकदम धोळा होय छे, एकदम गोरा गोरा होय छे, आपणे तो घणी वार एने गोरो रंग केवो के शू केवो ए पण कन्फ्यूज थई जईए, आ रीते होय छे। बोलो अहींयाथी ख्याल आवी जशे, रुधिर जूथ बहुविकल्पिक, एक लक्षण माटे एकथी वधु जनीन, तो बोलो त्यां पण आपणे लई गया था, केटली संभावनाओ हती? छ संभावना। आ छ संभावना बोलो जे हती तेमां शुं विशेषताओ हती? आ छ संभावनामांथी गम्मे ते एक होय, एनु जे निश्चित रंगसूत्र हशे तेना पर क्यां तो आ 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 क्यां तो आ, परंतु त्वचाना रंग माटे शुं त्रणे त्रण हाजर होय, क्यां तो त्रणे त्रण संयुग्मी प्रभावी संपूर्ण काळा, क्यां तो त्रणे त्रण हाजर पण तू संयुग्मी प्रच्छन्न संपूर्णपणे धोळा, आवुं पण स्वरूप होई शके। पहलू संयुग्मी विषमयुग्मी ए, बीजू विषमयुग्मी बी, त्रीजू विषमयुग्मी सी, આવું પણ હોઈ શકે। પહેલું સમયુગ્મી એ પ્રભાવી, બીજું સમયુગ્મી બી પ્રચ્છન્ન, ત્રીજું વિસમયુગ્મી સી, ગમે તે હોઈ શકે, આવું પણ હોઈ છે। પહેલું સમયુગ્મી પ્રચ્છન્ન એ, બીજું પ્રભાવી સમયુગ્મી બી, ત્રીજું ઉપ્રભાવી સમયુગ્મી સી, આવું પણ હોઈ શકે। પહેલું સમયુગ્મી પ્રચ્છન્ન એ, બીજું સમયુગ્મી પ્રચ્છન્ન બી, અને ત્રીજું સમયુગ્મી પ્રભાવી સી। એટલે ત્રણે વસ્તુ કોઈકમાં આ હશે, કોઈકમાં આવું હશે, હાજર ત્રણે હશે। સર તમે છ કીધા, તો બોલો મનુષ્યના ત્વચામાં છ સંભાવનાઓ બને છે, વાસ્તવમાં તો ત્રણ જ કહેવાય એ બી સી ની, તેમાંથી ત્રણે ત્રણ હાજર। રુધિર જૂથમાં છ બને છે, તેમાંથી ગમે તે એક હાજર, તો ઘણી બધી હોય તેમાંથી એક હાજર હોય તો તેને કહેવાય બહુવૈકલ્પિક જનીનો, ઘણું બધું હોય તેમાંથી ત્રણે ત્રણ કે એટલા જેની સંભાવના હોય બધી જોડ હાજર હોય તો તેને કહેવાય બહુજનીનિક વારસો। બરોબર ધ્યાન આપજો, આટલું પોઝ કરીને પછી આ નોટમાં લખી લેવાનું। બોલો એક લક્ષણ માટે એક જોડ જનીન જે આપણે શીખી ગયા તે મેન્ડલમાં વિચારીએ તો એક લક્ષણ એક જનીન, બીજું લક્ષણ બીજું જનીન, તો બે લક્ષણ વિચારીએ તો બે અલગ અલગ રંગસૂત્ર પર। મોર્ગનમાં વિચારીએ તો એક લક્ષણનું એક જનીન, બીજા લક્ષણનું બીજું જનીન, તો બોલો તે બે લક્ષણના જનીનો પરંતુ એક જ રંગસૂત્ર પર। થઈ ગયું આટલું? આ એક લક્ષણ એક જોડ જનીનની બે વિશેષતાઓ થઈ ગઈ। હવે અહીંયા આપણે અહીંથી અહીંયા તો અહીંયા પણ ગોટાળા પડશે ઘણાને, તો અહીંયા સ્ક્રીનમાં બધું આવી જાય તેનું ધ્યાન, બહુ નાનામાં નાનું પડે, અને ક્લાસમાં તો આખું તમે બોર્ડ વાપરી શકો એટલે કોઈ વાંધો નથી આવતો। બોલો એક લક્ષણ એક જોડ જનીન, મેન્ડલ અને મોર્ગન, મોર્ગનનો તફાવત શું? છેલ્લી વાર મેન્ડલમાં જો બે લક્ષણ વિચાર કરીએ તો એ બંનેના અલગ અલગ બે જોડ છે અલગ અલગ રંગસૂત્ર પર, મોર્ગનમાં વિચારીએ તો બંને લક્ષણના બબ્બે જોડ જનીનો છે પરંતુ એક જ રંગસૂત્ર પર, આ ઓવર થઈ ગયું। બીજી સંભાવના, એક લક્ષણ એકથી વધુ જોડ જનીન, એની બોલો શું વિશેષતા? એક લક્ષણ એકથી વધુ જોડ જનીનની સંભાવના, એકથી વધુ જોડ જનીન પરંતુ ગમે તે એક જ જોડ હાજર, ઉદાહરણ છે રુધિર જૂથ, તેનો બહુવિકલ્પિક જનીનો,
આમાંથી ગમે તે એક હાજર હશે, ઓનલી વન, એની સાપેક્ષે એક લક્ષણિકથી વધુ જોડ જનીન, પણ તું બધી જોડ હાજર હોય. ત્રણ જોડનું આપણા કોર્સમાં ઉદાહરણ આપ્યું છે, મનુષ્યનો ત્વચાનો રંગ. તો બોલો, આ રીતે ત્રણે ત્રણ જોડ હાજર. બોલો, જેની અંદર સંયુગ્મી એ, સંયુગ્મી બી, સંયુગ્મી સી હશે, પ્રભાવી ત્રણે ત્રણ, તે સંપૂર્ણપણે કાળા, ને ત્રણે ત્રણ સંયુગ્મી પ્રચ્છન્ન એ સંપૂર્ણપણે ધોળા, એકદમ સફેદ રંગ, વ્હાઇટ વોશ. કોઈને કહેવાય એનો ત્વચાના રંગ વિશે, પણ તું સમજવા માટે કીધું. હવે એની અંદર સંયુગ્મી, પ્રભાવી, બી સંયુગ્મી એવું જે કંઈ બનતું જાય, બધું તેના અનુસાર થોડો ત્વચાનો રંગ બદલાતો જાય. સાથે સાથે અહીંયા એક બીજી વિશેષતા પણ આવી જાય છે કે અહીંયા પર્યાવરણીય પરિબળ પણ અસર કરી જાય છે આ બધા જનીનોને કાર્ય કરવા માટે. આપણે સમજીએ છીએ, આપણે ઉનાળામાં ખૂબ રખડીએ, તાપમાં તો આપણો ત્વચાનો રંગ થોડો ઘેરો થઈ જાય. જો આપણે ઘરની અંદર પંખામાં વગેરે એસીમાં બેસી લીધો, ત્વચાનો રંગ થોડોક ઉજળો થઈ જાય. તો આને કહેવાય બહુજનીનિક વારસો. બોલો, ખ્યાલ આવે છે આટલું? હવે આપણે આ વસ્તુ આપણા જે પુસ્તકમાં આપેલું છે તે અનુસાર આપણે સમજી લઈએ, પછી બીજો ટોપિક સમજીશું. જો ટોપિક નંબર 5.4, પેજ નંબર 85, એટલે આ મુદ્દો અહીંયાનો, આ 5.4 ટોપિક, પેજ 85, બહુજનીનિક વારસો. મેન્ડલના અભ્યાસે મુખ્યત્વે તે લક્ષણો વર્ણવ્યા જે અલગ અલગ અભિવ્યક્તિઓ દર્શાવે છે, જેમ કે પુષ્પનો રંગ જે સફેદ કે જાંબલી હોય. પરંતુ જો તમે આસપાસ જોશો તો ત્યાં તેમની ઘણી લાક્ષણિકતાઓ જોવા મળી શકે છે જે તેમની ક્રિયામાં એટલી ભિન્ન નથી. આ સમગ્ર ઘટકોમાં ફેલાયેલા છે, એટલે કે થોડોક ડાર્ક ઝાંખો એવો રંગ હોય. ઉદાહરણ તરીકે માનવમાં માત્ર ઊંચા કે નીચા ન લઈ શકાય. મેન્ડલના પ્રયોગમાં, મેન્ડલના પ્રયોગમાં વટાણ છોડ ક્યાં તો ઊંચા ક્યાં તો નીચા. માનવમાં એવું નહીં કે સંપૂર્ણ માત્ર ઊંચા જ હોય 5 ફૂટના, ને નીચા એટલે 3 ફૂટના જ હોય. કોઈ 5 ફૂટ 8 ઇંચો પણ હોઈ શકે, કોઈ 5 ફૂટ 3 ઇંચ હોઈ શકે, જે કોઈ 6 ફૂટ 1 ઇંચ હોઈ શકે, કોઈ 4 ફૂટ 9 ઇંચ પણ હોઈ શકે. ઘણી બધી વિશેષતાઓ હોય છે નીચા, એવા બે અલગ અલગ વિકલ્પો નથી, પરંતુ સંભવિત ઊંચાઈની સંપૂર્ણ શ્રેણી હોય છે. સંપૂર્ણ શ્રેણી 9, 3 ફૂટ 3.1 ઇંચ, 3.2, 3.2.2, જે એમ કરતાં કરતાં થતું જાય. આવા લક્ષણો સામાન્ય રીતે 3 અથવા વધુ જનીનો દ્વારા નિયંત્રિત થાય છે. કેટલા? 3 અથવા વધુ જનીનો. તેથી તેને બહુજનીનિક પોલિગેમિક ટ્રેઇટ્સ કહે છે, પોલિજેનિક ટ્રેઇટ્સ કહે છે. બહુવિધ જનીન, બહુવિધ જનીન, બહુવિધતા હાજર હોય તેવા. બહુજનીનિક વારસા સાથે સંકળાયેલા હોવા ઉપરાંત પર્યાવરણ પ્રભાવને પણ ધ્યાનમાં લે છે. માનવ ત્વચાનો રંગ આનું એક ઉત્કૃષ્ટ એટલે કે યોગ્ય ક્લાસિક ઉદાહરણ છે. બહુજનીનિક લક્ષણોમાં સ્વરૂપ પ્રકાર એલેનના સહયોગથી નિર્દેશિત થાય છે, એટલે કે કેવા કેવા સ્વરૂપ એકસાથે આવ્યા. બોલો, અહીંયા ત્વચાના રંગ માટે ત્રણેય સંયુગ્મી પ્રભાવી આવ્યા તો સંપૂર્ણ કાળો રંગ બન્યો. આને સાહિત્ય સમજવા માટે આપણે ધારી કે 3 જનીનો એ, બી, સી ત્વચાના રંગને નિયંત્રિત કરે છે. ધારી લીધું એ જનીનોને, જે વૈજ્ઞાનિક નામ છે તે નથી લીધા આપણે અહીંયા. અહીંયા આપણે માત્ર કયા લીધા? એ, બી, સી. આમાંના પ્રભાવી સ્વરૂપે એ, બી અને સી ત્વચાના રંગ માટે જવાબદાર, અને પ્રચ્છન્ન સ્મોલ એ, બી, સ્મોલ સી ઝાંખા રંગ માટે જવાબદાર. બધા જ પ્રભાવી એટલે સંયુગ્મી એ, સંયુગ્મી બી, સંયુગ્મી સી સાથેનો જનીન પ્રકાર એકદમ ઘેરો રંગ બનાવશે. તે જ રીતે પ્રચ્છન્ન એલેલ એક સાથે એકદમ ઝાંખો રંગ દર્શાવે છે, એટલે કે સંયુગ્મી પ્રચ્છન્ન એ, સંયુગ્મી પ્રચ્છન્ન બી, સંયુગ્મી પ્રચ્છન્ન સી. આનો એકદમ ઝાંખો રંગ દર્શાવે છે. ધારણા પ્રમાણે 3 પ્રભાવી એલેલ અને 3 સંખ્યામાં પ્રચ્છન્ન એલેલ ધરાવતો જનીન પ્રકાર ત્વચાનો વજગાળાનો રંગ ધરાવી શકે. ક્યાં ગયો આ રહ્યો? આ વજગાળાનો રંગ, આ સંપૂર્ણ કાળો, જબરજસ્ત કાળો, ના સંપૂર્ણપણે ધોળો, ના ક્યાં ગયો સંપૂર્ણપણે ધોળો, આ રહ્યો એકદમ ઝાંખો. આપણને તો જોવાય ન ગમે કે આ કેટલો કેવો ગોરો ગોરો ધોળિયો છે, એવું આપણે કહી દઈએ. ને એનો આ વચ્ચેનો છે તે વજગાળાનો રંગ છે આપણા ભારતીય લોકો. આ અનુસંધાન જનીન પ્રકરણમાં દલેલ એલીનની સંખ્યા વ્યક્તિગત ત્વચાના ઘેરા અને રંગને નિર્દેશિત કરે છે એ નક્કી કરવા માટે છે. બોલો, થયું આટલું?
હવે જો આની સાપેક્ષે આપણે બીજું હવે એક ઉદાહરણ લઈએ જેને કહેવાય પ્લિયોટ્રોપી. પ્લિયોટ્રોપી શું સમજાવે છે? તો પ્લિયોટ્રોપી આના કરતા એકદમ અલગ જ વસ્તુ સમજાવે છે. એક જનીન એક કરતા વધુ લક્ષણો માટે, હમણાં બોર્ડ ઉપર લખું છું તો હમણાં ક્લિયર થશે. ચલો મેન્ડલ અને મોર્ગન, એક લક્ષણ એક જોડ જનીન LL. એમાં મેન્ડલે કીધું દરેક LL અલગ અલગ રંગસૂત્ર પર મોર્ગને કીધું એક કરતા વધુ એક જ રંગસૂત્ર પર એક થી વધુ એક લક્ષણ એક જોડ. તો બે લક્ષણ બે જોડ, પણ તું મેન્ડલ પ્રમાણે અલગ અલગ રંગસૂત્ર પર, મોર્ગન પ્રમાણે એક જોડ એક જનીન, પણ તું બે જોડ તો બે જનીન, બંને જનીનોની જોડ એક જ રંગસૂત્ર જોડ પર. હમણાં આપણે લઈ ગયા બોલો એક લક્ષણ એક થી વધુ જોડ જનીન. બોલો આની અંદર શું હતો? ત્વચાનો રંગ. અને બીજું કયું હતું? અગાઉ લઈ ગયા હતા તે શું? રુધિર જૂથ. રુધિર જૂથમાં એક જોડ એક લક્ષણ માટે એકથી વધુ જોડ જનીન ખરા, પરંતુ જે તે વ્યક્તિમાં હાજર એક જ જોડ, ગમે તે એક, ત્વચાનો રંગ એક કરતા વધુ, પરંતુ દરેક વ્યક્તિમાં હાજર એકથી વધુ એટલે આપણે લઈ ગયા કેટલા? ત્રણ જોડ હાજર. હાજરની જે કઈ વિશેષતાઓ રચાય છે તે અનુસાર તેનું સ્વરૂપ વિકસે છે. બોલો આ જે હતું એક લક્ષણ માટે એકથી વધુ જોડ જનીન રુધિર જૂથ, એને આપણે શું કીધું હતું? તો તેને કીધું હતું બહુવૈકલ્પિક વારસો. ત્વચાનો રંગ જે કીધું હતું, દરેક વ્યક્તિમાં હાજર એકથી વધુ જોડ, તો બોલો તેને શું કીધું હતું? તો તેને કીધું હતું બહુજનીનિક વારસો. હવે જો મિત્રો સમજો, અહીંયાથી આપણે એક નવું જ કંઈક લક્ષણ લઈ રહ્યા છીએ, જનીનનું સ્વરૂપ લઈ રહ્યા છીએ. એ જે જનીનનું સ્વરૂપ શું સમજાવે છે? તો એક જોડ જનીન, ઉપર છે તે જ લખું છું, એક જોડ જનીન, પરંતુ તે એક કરતા વધુ લક્ષણો પર નિયંત્રણ કરે. બોલો એક જ જોડ જનીન, પરંતુ તે એક કરતા વધુ લક્ષણો પર નિયંત્રણ કરે. અહીંયા શું હતું? કોઈ એક જોડ એક જ પર અસર કરે. મેન્ડલ અને મોર્ગન તેની ગોઠવણી દર્શાવે છે. જ્યારે રુધિર જૂથમાં એક જ જોડ, ત્વચાના રંગમાં પણ એક કરતા વધુ સંભાવના, પરંતુ હાજર એક કરતા વધુ એક જ લક્ષણ માટે. જ્યારે અહીંયા હવે આપણે પ્લિયોટ્રોપી સમજી રહ્યા છીએ. બોલો પ્લિયોટ્રોપીમાં શું થાય છે? તો પ્લિયોટ્રોપીમાં બરોબર ધ્યાન આપજો, આ પ્લિયોટ્રોપી શું સમજાવવાનો પ્રયત્ન કરે છે? તો પ્લિયોટ્રોપી સમજાવવાનો પ્રયત્ન કરે છે કે એક જ જોડ જનીન હોય, પરંતુ અહીંયા એક લક્ષણ માટે હોય તેવું નહીં, એક જોડ જનીન એક કરતા વધુ લક્ષણો માટે હોય, એને કહેવાય શું? પ્લિયોટ્રોપી.
तो ये प्लियोट्रोपी जे छे ते प्लियोट्रोपी अगाउ पण एक जग्याए आपणे शीखी ज गया छीए, परंतु तेने आपणे रिवाइज करता पहेला आपणा पुस्तकमां पेज नंबर 85 पर टॉपिक नंबर 5.5 पेज 85 पर टॉपिक 5.5 जुओ प्लियोट्रोपिज्म। अत्यार सुधी आपणे जनीनो एक ज प्रकार अथवा लक्षण उपर असर जो एक जनीनी एक ज प्रकारनी असर एक ज लक्षण पर असर जो कि हवे एवा उदाहरणों जोईए जेमा एकल एटले एक जनीन तेना एक करता वधु स्वरूप लक्षणी पर असर करे, एक जनीन एक करता वधु लक्षणों पर असर करे। मोटा भागना किस्सामां आवा जनीन ने प्लियोट्रोपिक जनीन कहेवाय ने तेनी आनुवंशिकता ने प्लियोट्रोपी कहेवाय। मोटा भागना किस्सामां प्लियोट्रोपीनी प्रक्रिया अंतर्गत जनीननी असर चयापचय पर थाय छे, आपणा शरीरमां चयापचयनी क्रियाओ एक प्रक्रियाथीनो बीजा निपजमां तेनो त्रीजा निपजमां सड़ंग प्रक्रियाओ थती होय तेनी अंदर थाय छे। आगळ आपणे अनियमितता वखते समजीशुं तो ख्याल आवशे। जे विविध प्रकारना स्वरूप प्रकारों तरफ दौरी जाए छे, उदाहरण तरीके फिनाइल किटोनेरिया रोग हाईलाइट करो, रोग नो नाम छे फिनाइल किटोनेरिया। आगळ पण आपणे समझीशुं तेनुं उदाहरण छे जे मानवमां जोवा मळे छे। आ रोगनुं कारण फिनाइल एलेनिन हाइड्रोक्साइलेस उत्सेचक माटे, बोलो ते उत्सेचक माटेनो जनीन उत्सेचक कयो? फिनाइल किटोनेरियामां फिनाइल एलेनिन हाइड्रोक्साइलेस जनीन विकृत थई जाय छे। तेनो अर्थ शुं? आपणे बधा सामान्य छीए तो आपणामां जे फिनाइल किटोनेरियानुं जनीन छे ते जनीन केवुं छे? सामान्य छे। ए जनीन सामान्य छे एटले आपणामां ते जनीनथी उत्सेचक बने छे, बोलो कयो? फिनाइल एलेनिन हाइड्रोक्साइलेस, एलेनिन हाइड्रोक्साइलेस आपणे बधा सामान्य। जनीन सामान्य तो आपणे पण जा सामान्य, पण तू बोलो कोई व्यक्ति में ते जनीन में विकृति आवी जाए, खराबी आवी जाए। विकृति एटले के अलग अलग प्रकार की खराबी विकृति होय। अहीं आपणे समझिए ते जनीन में विकृति आवी गई, जनीन में विकृति आवी गई तो जनीन ने लीधे बनतो उत्सेचक खामीवाळो थई गयो। उत्सेचक खामीवाळो थई गयो तो शुं थशे? एक प्रक्रियाथीनुं बीजानी पजमां रूपांतर अटकी जशे। तो तमने थाय के सर ए प्रक्रियानुं जे हशे ते रोग थशे, एवुं नहीं। घणा बधा लक्षणो एक साथे उद्भवे छे अने तेने ते रोगने कहेवामां आवे छे फिनाइल किटोनेरिया। तो फरी पाछो जुओ, फिनाइल किटोरिया रोग तेनुं उदाहरण छे जे मानवमां जोवा मळे छे। आ रोग थवानुं कारण फिनाइल एलेनिन हाइड्रोक्साइलेशन माटेना उत्सेचकनुं संकेतन करनार जनीन विकृत थाय छे। एटले एकल जनीन एक ज छे जेमां मानसिक मंदता आवी जाए, मगज विकसित न बने, वात अथवा त्वचाना रंजक कणोमां घटाडो थाय, वात पण बाल्यावस्थाथी धोळा थई जाए, त्वचानो रंग पण सफेद सफेद थई जाए, स्वरूप लक्षी अभिव्यक्तिओ द्वारा आपोआप देखाई आवे छे। तो बोलो शुं थयुं तेनी अंदर? एक जनीनने लीधे ના વિકાસમાં માનસિકતા પર અસર, એક જ જનીનને લીધે વાળના રંગ પર અસર પડી ગઈ, એ જ જનીનને લીધે ત્વચાના રંગ પર પણ અસર પડી ગઈ। એટલે એક જનીન એક કરતા વધુ લક્ષણો પર અસર કરે, એનું નામ પ્લિયોટ્રોપી। ખ્યાલ આવે છે? તો જો અહીંયા આ સામાન્ય જનીનિક સ્વરૂપ સમજાવવા માટેની જે ક્રિયા છે તેના માટે બે ત્રણ વાર આખું જે વિડીયો તમારે રિપીટ કરો તો પછી તમને ખ્યાલ આવે। ને હમણાં જે આ બોર્ડ લખ્યું હતું તે બોર્ડ તમારે વિડીયો પોસ્ટ કરીને આખો ચાર્ટ લખવાનો, લખીને તમે કરશો તો બહુ ઝડપથી ખ્યાલ આવશે। બાકી ડાયરેક્ટ વાંચી વાંચીને કે સાંભળી સાંભળીને કરશો તો 6 વાર વાંચશો તો પણ 7મી વાર તકલીફ રહેશે, પણ હમણાં ચાર્ટ લખ્યો તો તે કરી લેશો તો સરળતાથી ખ્યાલ આવશે। ચલો જુઓ આગળનું સ્વરૂપ સમજીએ। પેજ નંબર એજ 85 ઉપર, પેજ નંબર 85 ઉપર ટોપિક નંબર 5.6 લિંગ નિશ્ચયન, બોલો લિંગ નિશ્ચયન એટલે શું? નર બનવું કે માદા બનવું? આપણે નર બનવું કે માદા બનવું મનુષ્યમાંથી સમજીએ તો બોલો,
બાળકનો જન્મ થાય તો છોકરો એટલે કે પુખ્ત થાય તો પુરુષ, અને બાળકનો જન્મ થાય છોકરી એટલે કે પુખ્ત બને એટલે સ્ત્રી, એ નર અને માદા બને તે પણ કોના દ્વારા નિયંત્રિત? તો તે પણ જનીન દ્વારા જ નિયંત્રિત. તો એ જનીન દ્વારાનું જે જનીન દ્વારા નિયંત્રણ થાય છે તે કઈ રીતે છે તેને સમજીએ. તો બોલો લિંગ નિશ્ચયન 5.6. લિંગ નિશ્ચયનની ક્રિયાવિધિ હંમેશા માટે જનીન શાસ્ત્રીઓ માટે કોયડો બની રહી છે. જનીનિક રંગસૂત્રીય ક્રિયાવિધિ દ્વારા લિંગ નિર્ધારણના પ્રારંભિક સતત સંકેત કીટકો પર કરવામાં આવેલા શરૂઆતના પ્રયોગો પરથી પ્રાપ્ત થયા. એનો અર્થ શું થયો કે આના પ્રયોગો મનુષ્યમાં ન થયા. આ લિંગ નિશ્ચયન માટેના શરૂઆતના પ્રયોગો સેના પર થયા? કીટકો પર થયા. કીટકોમાં નર અને માદા કઈ રીતે બને છે તે સમજવામાં આવ્યું. વાસ્તવમાં અનેક કીટકો પર કોષીય નિરીક્ષણોએ કીટકોમાં શું કર્યું? એના કોષનું નિરીક્ષણ થયું. કીટકોમાં કોષીય નિરીક્ષણ, તેમના કોષનું સ્વરૂપ રંગસૂત્ર માટે કેવું છે તે અભ્યાસ થયો. એટલે કોષીય નિરીક્ષણો થયા. એ લિંગ નિશ્ચયના જનીનિક રંગસૂત્રીય આધારનો વિકાસ કર્યો. તેના પરથી લિંગ નિશ્ચયનમાં જનીનિક અને રંગસૂત્રનું સ્વરૂપ કેવું છે તે સમજી શકાયું. એમાં સૌથી મહત્વનો ફાળો હેન્કિંગે 1891માં આપ્યો. બોલો વૈજ્ઞાનિકનું નામ છે હેન્કિંગ. આ જે હેન્કિંગ છે તેનો વર્ષ યાદ રાખવાનો 1891. આને ટીક કરી લો. કેટલાક કીટકોમાં શુક્રજનનની ક્રિયાની વિભિન્ન અવસ્થાઓમાં એક વિશેષ કોષ કેન્દ્રીય રસન રચનાની ઓળખ મેળવી. તેઓએ શું છે સમજીએ, વિશિષ્ટ રચના જોઈ. તેઓએ જોયું કે 50% શુક્રકોષમાં શુક્રકોષ જનન પછી આ સંરચના જોઈ શકાય છે, જ્યારે 50% આવી સંરચના હોતી નથી. હેન્કિંગે જે અભ્યાસ કર્યો તે બોલો સેનામાં અભ્યાસ કર્યો? શુક્રકોષ બનવાની ક્રિયા કીટકમાં, જેનું નામ શુક્રકોષ જનન. શુક્રકોષ જનન એટલે શુક્રકોષ બનવાની ક્રિયાનો અભ્યાસ કર્યો. શુક્રકોષ બનવાની પ્રક્રિયા, એ શુક્રકોષ બનવાની પ્રક્રિયાનો અભ્યાસ કર્યો ત્યારે બોલો શું થયું? એમણે આશ્ચર્યચકિત થઈ ગયા કે 50% શુક્રકોષ અને 50% શુક્રકોષ. અહીંયાથી વિદ્યાર્થીઓ મને વચ્ચે જ અવરોધીને ચાડું ક્લાસમાં પૂછી લે, સર મનુષ્યમાં પણ હોય છે ને, અડધા એક્સ પ્રકારને અડધા વાય પ્રકારના? એવું નહીં. એમણે શુક્રકોષ જોયા તો એ શુક્રકોષમાં અડધામાં કંઈક હાજર હતું ને અડધા શુક્રકોષમાં એ કંઈક ગેરહાજર હતું. તેઓ એ પણ જોયું કે 50% શુક્રકોષમાં શુક્રકોષ જનન પછી આ સંરચના જોઈ શકાય, આવું કંઈક કોષ કેન્દ્રમાં જોઈ શકાયું વધારાનું. બાકીના 50% શુક્રકોષમાં આવી સંરચના દેખાતી નહોતી. હેન્કિંગે આ સંરચનાને એક્સ કાય એક્સ બોડી તરીકે નામ આપ્યું અને તેના મહત્વને સમજાવી શક્યા નહોતા. એમણે વિચાર્યું કે આ કોઈ અજ્ઞાત એવી વસ્તુ છે જ્યાં સુધી આપણને ખબર નથી. બોલો તમે 8, 9, 10માં મેથ્સમાં શીખી ગયા, ધારો કે એક સંખ્યા એક્સ, ધારો કે એક બિંદુ એક્સ. તો તેમણે કીધું ધારો કે આ વસ્તુ એક્સ જે આજ સુધી ઓળખી શકાઈ નથી. તો આની અંદર વધારાની એક્સ રચના હાજર છે, આમાં વધારાની એક્સ રચના ગેરહાજર છે. એક્સ કાય વાસ્તવમાં રંગસૂત્ર જ હતું. પછી ખબર પડી કે તેમણે એક્સ વધારાનું નામ આપ્યું એક્સ કાય એક્સ બોડી. ઇંગ્લિશમાં બોડી, ગુજરાતીમાં કાય એટલે શરીર, બોડી એટલે શરીર. એક્સ નામની વધારાની રચના એક્સ કાય. પછી ખબર પડી કે તે વધારાનું એક શું છે, રંગસૂત્ર છે. તો બોલો અહીંયાથી હવે સમજીએ. તો આ શુક્રકોષને ગોળ જ દોરું અને અહીંયા આમ આવું દોરી દઉં એટલે ખ્યાલ આવે. અહીંયા શુક્રકોષનું આ દોરીને અહીંયા ધ્યાન આપો શું થયું. અહીંયા આ રંગસૂત્ર એક્સ હાજર છે, અહીંયા રંગસૂત્ર એક્સ નથી. આમ બે પ્રકારના એમણે શુક્રકોષ જોયા. આમ કીટકોની લિંગ નિશ્ચયની ક્રિયાવિધિ X0 પ્રકારની હોય છે. બોલો અહીંયા એક્સ હાજર, અહીંયા એક્સ નહીં. હવે બીજું આગળ વધતા પહેલા કહી દઉં, અહીંયા જે આ એક જ જોડ વિચારીએ છીએ, બાકીની બધી મનુષ્યમાં 23 જોડમાંથી 1 થી 22 જોડ,
एने कहवाय दैहिक। दैहिक ने ए द्वारा दर्शावाय। त्रेवीसमी जोड़ जे छे बोलो, एक थी बावीस पछीनी त्रेवीसमी जोड़ छे ते। क्या तो स्त्री होय तो एक्स एक्स अने पुरुष होय तो एक्स वाय। तो एवं अहीं दैहिक रंगसूत्रनी जोड़ तो बन्ने हती ज, परंतु शुं थयुं, आमां वधारानुं एक्स हतुं, आमां वधारानुं एक्स नहोतुं एटले एने जीरो लख्युं। तो बोलो आपणे समजी शकीए छीए के शुक्र कोष जनन एटले अर्धसूत्री भाजन एटले जोड़माना एक एक आवे। तो अहीं जोड़मानुं आ दैहिकमानुं एक आव्युं अने बीजुं एक्स आव्युं। અહીંયા જોડમાંનું દૈહિકમાંનું એક આવ્યું અને જોડમાં બીજું નહોતું તેના આવ્યું, તેનો અર્થ કે એ કીટક કેવા પ્રકારનો હતો? દૈહિક રંગસૂત્રની જોડ તો એ હતી, એટલે એ આમાં પણ એક જોડમાંથી આવ્યું, આમાં પણ એકમાંથી આવ્યું। પરંતુ આ જે વિચારીએ તો બોલો, એ એક વધારાની જોડમાં એક જ હતું, જોડમાંનું સમજાત જોડ નહોતી એટલે એને ઝીરો। એટલે બોલો કયા પ્રકારનું શરૂ થયું? એક્સ ઝીરો। તો બોલો જ્યારે અર્ધસૂત્રી ભાજન થાય તો બોલો આ દૈહિક રંગસૂત્ર આ રીતે ગોઠવાયા, પણ તું એક જ હતું। દ્વિધ્રુવીય ત્રાક આમ રચાયા, દ્વિધ્રુવીય ત્રાક રચાયા, જોડ છૂટી પડી તો આ સાઈડનો શુક્રકોષ બન્યો એ અને એક્સ, આ સાઈડનો શુક્રકોષ બન્યો એ અને જીરો। એટલે આના પરથી તેમણે એનું જે બંધારણ આપ્યું તે બંધારણ કયું મળ્યું? એક્સ ઝીરો। જ્યારે બીજી બાજુ કેટલાક શુક્રકોષમાં રંગસૂત્ર હોય છે, જ્યારે આ લિંગ નિશ્ચયની ક્રિયાવિધિ એક્સ ઝીરો પ્રકારની હોય છે, અર્થાત બધા શુક્રકોષોમાં એક વધારાનું જ્યારે બીજી અણકોષ એક ઝીરો પ્રકારની હોય છે, અર્થાત બધા જ અણકોષોમાં અન્ય રંગસૂત્રો સિવાય એક વધારાનું રંગસૂત્ર હોય છે। તો બોલો અહીંયાથી હવે સમજીએ, તો આ જે શુક્રકોષ જનનની ક્રિયા થઈ, એ શુક્રકોષ જનનની ક્રિયા પછી તેમણે એ જ વખતે અણકોષ જનનની ક્રિયાનો અભ્યાસ કર્યો, આપણા પુસ્તકમાં એવું અલગ અભ્યાસ કર્યો તે એ દર્શાવવાનું નથી, કારણ કે તમે એટલા હોશિયાર છો કે હવે સમજી ગયા। તો બોલો એ માદા કીટકની અંદર રંગસૂત્ર બોલો દૈહિક તો એ હતું, પરંતુ લિંગી રંગસૂત્ર એક્સ એક્સ જ હતું। તો બોલો શું થઈ ગયું? તેની અંદર આવી જોડ રચાઈ અને છૂટી પડી। બોલો છૂટી પડી તો બંને અણકોષ કેવા બન્યા? એ પ્લસ એક્સ, એ પ્લસ એક્સ। બોલો ખ્યાલ આવે છે? તો બોલો શુક્રકોષમાં એક્સ ઝીરો હોવાથી ક્યાં તો શુક્રકોષ એ પ્લસ એક્સ બનશે ને એ પ્લસ ઝીરો બનશે। તેથી આ લિંગ નિશ્ચયને કયું કીધું? એક્સ ઝીરો ન। જ્યારે કેટલાકમાં હોતું નથી, એક રંગસૂત્ર શુક્રકોષ દ્વારા ફલિત અણકોષ અને માદા બની શકે છે। જો એક રંગસૂત્રીય રહી શુક્રકોષ ફલિત થાય તો તે નર બની જાય છે। હવે આ જ વસ્તુ આપણે આગળથી સમજી લઈએ। આટલું તો ખ્યાલ આવ્યો ને? તો જો મને બોર્ડની બહુ તકલીફ થાય છે, નહીં તો મેં આનામાં જ આખું સમજાવ્યું હોત, છતાં પણ હું અહીંયા હવે તમને સમજાવી દઉં છું। બરોબર ધ્યાન આપો, આગળનું જે છે તેના આધારે જ બોલો નર। નર કયો કીધો? એક્સ ઝીરો। એક્સ ઝીરો એટલે એ પ્લસ એક, એ પ્લસ એ એ પ્લસ પ્લસ એક્સ ઝીરો। અહીંયા બોલો માદા, માદાને કહીએ એ એ પ્લસ એક્સ એક્સ। તો નરમાં પણ દૈહિક રંગસૂત્ર એટલે એની પાંખ બનવા માટેના, તો માદામાં પણ પાંખ બનવા માટેના, નરમાં પણ દૈહિક રંગસૂત્ર તેના જઠર બનવા માટે, તો માદામાં પણ જઠર બનવા માટે, એ દૈહિક તો સમાન જ। તો હવે બોલો માદામાં તેના જન્યુ બનશે, તો પેલા એને ધ્યાનમાં ન લઈએ, તો બોલો બધા જ અણકોષો કયા પ્રકારના બનશે? એક્સ પ્રકારના બનશે। નરમાં બોલો જન્યુ શુક્રકોષ બનશે, તો આપણે હમણાં લઈ ગયા એક્સ પ્રકારનો અને ઝીરો પ્રકારનો બનશે। તો બોલો અહીંયાથી આપણે સમજી લઈએ, હવે અણકોષ તો બધા એક્સ પ્રકારના જ થયા, તો બોલો વિચાર કરો, શુક્રકોષ એક્સ પ્રકારનો આવે અને અણકોષનું ફલન કરે, તો દૈહિક સિવાય આ જે બને તો એક્સ એક્સ, એટલે બોલો તે કીટક બોલો કેવું બનશે? એક્સ એક્સ વાળું, એટલે સંતતિ માદા બનશે।
ने शुक्र को जीरो वाड़ू आयो, बोलो शुक्र को जीरो वाड़ू आयो तो अहींथी ख्याल आवी जवो जोईए, एक जीरो बनशे तो संतति केवु बनशे, नर बनशे। एज वस्तु समझावा मांगे छे के शुक्रकोष एक्स वाड़ो आवीने अंकोष एक्स नुं फलन करे तो मादा कीटक संतति प्राप्त थाय, शुक्रकोष जीरो वाड़ो आवीने मादाना अंकोष ने फलित करे तो नर प्राप्त थाय। जेम जेम तमे वांचता जाओ ने अहींया करता जाओ तमारे पण चार्ट लखवा पड़े। आ एक रंगसूत्रनी लिंग निश्चयमां भूमिका होवाथी तेने लिंगी रंगसूत्र एटले सेक्स क्रोमोसोम कीधुं। बोलो कोण निर्धारण करे छे? मादा तरफथी तो विचार करी तो पण एक्स मळे ने मादा होय तो पण एक्स मळे, पण तो नरमांथी विचार करो, एक्स मळे तो मादा ने नरमांथी एक्स न मळे तो नर। एटले आ एक्स ने शुं कीधुं? लिंगी रंगसूत्र। बाकीना बीजा रंगसूत्रों ने देहिक रंगसूत्र ऑटोसोम ए नाम आपवामां आव्युं। तीती घोड़ो एक जीरो प्रकार लिंग निश्चयनु उदाहरण छे। बोलो आ कोनु उदाहरण थयुं? हेंकिंग ना अभ्यास अनुसार तीती घोड़ानु एक जीरो प्रकारनो आवेलू होय छे, ज्यारे मादामां एक रंगसूत्रनी एक जोड़ आवेली होय छे। आ निरीक्षण परथी निलिसननी क्रियाविधि समझवा माटे अन्य घणी बधी जातिओमां पण तेनी शोध करवामां आवी। घना कीटकों ने मनुष्य सहित स्तनधारियों में एक्स वाय वगैरह पण स्थापित थयु, जे आपणे नेक्स्ट लेक्चर में अभ्यास में लईशुं।